रेडियोना तमाम दर्शक मित्रों ने शास्त्री चंद्रेश्वर से नमस्कार। मित्रों, नवा वर्षना आ साप्ताहिक राशिफल कार्यक्रम में अंदर आप सबनु हार्दिक स्वागत है। 2078 ना वर्षनो प्रारंभ थई गयो छे। नवा वर्षनी अंदर सूर्य नारायण पण वृश्चिक राशिनी अंदर भ्रमण करवा माटे जई रह्या छे। गुरु महाराज 20 तारीख थी कुंभ राशिनी अंदर, शनि महाराज थी युति एमनी छूटी थशे। मकर राशि में शनि महाराज विराजे छे अने वृषभ राशि ની અંદર રાહુ મહારાજ બિરાજે છે। મિત્રો, સૂર્ય નારાયણ પોતાનું સ્થાન ફેર 16 તારીખે કરી લીધું છે, એટલે તુલા રાશિ પોતાની નીચ રાશિમાંથી હવે મંગળની રાશિમાં તેમણે પોતાનું ભ્રમણ ચાલુ કર્યું છે। જોવા જઈએ તો બંને અગ્નિ તત્વના કારક ગ્રહો છે। સૂર્ય પણ અગ્નિ તત્વના કારક છે, મંગળ પણ અગ્નિ તત્વના કારક, અને સાથે સાથે ભૂમિ તત્વના કારક છે મંગળ। એટલે સૂર્ય નારાયણનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ ઘણા બધા ભૂમિ ની અંદર ફેરફારો જોવા મળે। ક્યાંક માવઠું જોવા મળે, ક્યાંક ભૂકંપના આંચકા જોવા મળે, સાથે સાથે જમીનના ભાવની અંદર થોડી તેજીનો માહોલ પણ જોવા મળી શકે, અને સાથે સાથે ઘણા બધા રાજકીય આંદોલનો, રાજકીય ફેરફારો, રાજકારણની અંદર મોટા માથાઓ પક્ષ છોડતા હોય આવું પણ બની શકે, અને સાથે સાથે એની અંદર આંતરિક મતભેદો પણ ઊભા થાય, ગજગ્રાહ ઊભો થાય। सेनानी ने आतंकीओनी कार्यवाही तेज बने, कारण के सूर्य ए सत्ता छे अने मंगल छे सेनापति छे, એટલે ઘણા બધા આવા ન કલ્પી શકાય अथवा ન જોઈ શકાય, ન જાણ્યા હોય એવા વાતો અને વિચારો અને એવા પ્રસંગો, એવી ઘટનાઓ આપણને જોવા મળી શકે। સાથે સાથે ઘણી જગ્યાએ દેશ વિદેશની અંદર સત્તામાં પણ પરિવર્તનો આવે, ક્યાંક વિદ્રોહ થાય અને ક્યાંક આંદોલનો પણ જોવા મળી શકે, કારણ કે એક મહિનો આજે છે આપણો 16 નવેમ્બર થી 14 ડિસેમ્બર કે 15 ડિસેમ્બરે જ્યારે ધનરકનો પ્રારંભ થશે, ધન રાશિમાં સૂર્યનારાયણ આવશે, ત્યાં સુધીનો સમય છે એ। અને સાથે સાથે હમણાં જ આપણે પૂર્ણિમાના દિવસે, જો કે એ ગ્રહણ આપણને દેખાણો નથી પણ ચંદ્રગ્રહણનો અનુભવ કર્યો, એ ચંદ્રગ્રહણની અસર 6 મહિના સુધી રહે છે। એટલે આ 6 મહિનાની અંદર પણ ઘણા બધા ફેરફારો જોવા મળી શકે, કારણ કે એ ફેરફારોમાં ચંદ્ર મહારાજ છે મનના કારક છે, વિચારોના કારક છે, સૂર્યનારાયણ છે સત્તાના કારક છે, અને રાહુ છે છળકપટના કારક છે। એટલે આપણે ત્રણેય યુતિ જ્યારે થાય છે ગ્રહણમાં, ત્યારે એના વિપરીત પરિણામો એ જોવા મળી શકે છે, અને એના હિસાબે દેશ અને દુનિયાની અંદર, ખાસ કરીને પરદેશની અંદર પણ, અને આપણા વિશ્વના દેશોની અંદર તો જોઈએ પણ ભારતની અંદર પણ આનો પ્રભાવ આપણને જોવા મળી શકે। રાજકારણની અંદર, સત્તાની અંદર, ચૂંટણીઓની અંદર એનો પ્રભાવ આપણને જોવા મળે। ઘણા બધા કાવા દાવા થાય, ઘણા બધા કૌભાંડો બહાર આવે, અને જેમાં મોટા માથાઓ, શ્રેષ્ઠ વ્યક્તિઓ, શ્રેષ્ઠ વિદ્વાનો, એ પણ જે બુદ્ધિશાળી વર્ગ છે એને ખાસ કરીને અસર કરતો આ સમય એ જોવા મળી શકે છે। વાણીમાં મૌન બને ત્યાં સુધી વિખવાદથી દરેક વ્યક્તિ, દરેક રાશિના જાતકોએ આ સમય દરમિયાન મૌન રહેવાનો પ્રયત્ન કરવો, વાદવિવાદથી બચવું, કોઈની સાથે માથાકૂટ કરવી નહીં, વાહન ચલાવવામાં ધ્યાન રાખવું, મનની એકાગ્રતા રાખવી, મનને સ્થિર કરવા માટે ભગવાન શિવની આરાધના કરવી, અને જેમની રાશિમાં એ ગ્રહણ થયું છે એવા જાતકોએ પણ ખાસ એ સંભાળવું પડે। એટલે કે વૃષભ રાશિના જાતકો મિત્રો, મનને સ્થિર રાખવાનો પ્રયત્ન કરજો, જેથી ગ્રહણનો પ્રભાવ એ નિવારી શકાય છે। ઈષ્ટ મંત્રના જપ કરવા, ગુરુ મંત્રના જપ કરવા, શિવજીની ઉપાસના કરવાથી પણ ઘણો બધો ફાયદો થાય છે। આ સિવાય જોવા જઈએ મિત્રો તો આપણા રોજિંદા જીવનની અંદર આપણે દરેક દેવતાઓને પૂજનીય ગણીએ છીએ, પરંતુ આપણા જે ઈષ્ટ છે, જે આપણા કુળની અંદર પૂજાય છે, કુળદેવી માતાજી કે ઈષ્ટ દેવતા, એમની આરાધના, ગુરુ મંત્રના જપ એ નિરંતર કરવામાં આવે તો ઘણીવાર ખરાબ સમયમાં પણ એ આપણો સમય આરામથી પસાર થઈ જાય છે, અને આપણને એની અનુભૂતિનો અહેસાસ થવા દેતા નથી। એટલે દરરોજ જેટલી થાય એટલી ભગવાનની માળા, પૂજા પાઠ, જપ તપ કરવાથી આંતરિક ઊર્જા, એક વધારાની ઊર્જા એ આપણને પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આજે 21/11/2021 નો દિવસ છે, કાર્તકવદ બીજ છે, રાજયોગ છે, 22 તારીખે અમૃત સિદ્ધિ યોગ છે, ત્રીજ છે, 23/11/2021 ચોથ। મિત્રો, આ વખતે અંગારકી સંકષ્ટ ચતુર્થી છે, મંગળવારના દિવસે આવતી ચોથ, એટલે અંગારકી ચોથ। ગણપતિ ઉપાસના માટેનો શ્રેષ્ઠ उपाय जेमना माथे कर्ज छे, ऋण छे, देवू छे अथवा तो जेमना पैसा फसायेला छे एवा व्यक्तिओ आ दिवसे खास गणपति महाराज नी उपासना करे अने प्रार्थना करे, गणेश स्तोत्रना पाठ करे, अथर्वशीर्षना पाठ करे, ओम गं गणपतये नमः मंत्रनो होम करे अथवा तो जप करे अने भगवान गणपति नी आराधना करे अने प्रार्थना करे तो चोक्कस अने आ दिवसे ऋण मोचन अंगारक स्तोत्र एनो पाठ करवामां आवे तो पण लाभ थाय छे। बीजू जेमनो अंगारक योगनी अंदर जन्म छे, सूर्य मंगल के राहु मंगल भेगा छे एवा जातको पण जो गणपति नी उपासना करे तमने पण खास लाभ थतो જોવા મળે છે। એટલે અંગારકી સંકટ ચતુર્થી છે, 24 તારીખે પાંચમ કુમારી યોગ છે, 25 તારીખે પૂજ્ય ડોંગરેજી મહારાજની પુણ્ય તિથિ છે અને આ દિવસે ગુરુ કૃષ્ણ વ્રત સિદ્ધિ યોગ છે, 27 તારીખે આઠમ કાલ ભૈરવ જયંતિ કાલાષ્ટમી। મિત્રો ભગવાન ભૈરવ એટલે ભગવાન શિવનો અંશ અને નિત્ય પૂજનીય एवं भगवान भैरवनाथ की उपासना कलियुग ની અંદર શ્રેષ્ઠ બતાવી છે। પરંતુ જ્યારે કામ્ય કર્મથી આપણે એમની ઉપાસના કરીએ છીએ ત્યારે એના વિપરીત પરિણામો પણ એ જોવા મળતા હોય છે। પણ સાધકની દ્રષ્ટિએ, સાધનાની દ્રષ્ટિએ, સાત્વિક દ્રષ્ટિએ જો આપણે ભગવાન ભૈરવના સ્વરૂપની પૂજા કરીએ, એમની ઉપાસના કરીએ તો ચોક્કસ આપણને ભગવાન ભૈરવ એ કૃપા કરે છે। અને ખાસ જેમને રાહુની પીડા છે એણે દર બુધવારે ભૈરવ સ્તોત્રનો પાઠ, दर आठमे वद आठम छे के कालाष्टमी छे ए दिवसे भैरव मंदिरे जई अने राहु स्तोत्रना पाठ करवामां आवे, भैरवाष्टकना पाठ करवामां आवे तो राहुनी पीडामांथी 100% ते मुक्त थाय छे। अने जेमने डिप्रेशन चाले छे, खास डिप्रेशनना दर्दीओ जे छे, मनोरोगी छे, एमणे जो राहुनी उपासना करे अने भैरवनी उपासना करे तो चोक्कस एमने एमां फायदो थतो होय छे अने लाभ पण थतो जोवा मळे छे। धीमे धीमे दवा अने दुआ आ बन्ने असर करे छे अने भगवान भैरवनी कृपाथी ए डिप्रेशनमांथी बहार आवे छे। तो मित्रों राहुने प्रसन्न करवा माटे भगवान भैरवनी उपासना जरूरी बने छे। भैरवाष्टमी कहेवाय, काल भैरव जयंती छे, कालाष्टमी छे अने आजनो चंद्र राते 9:09 सुधी वृषभ राशिमां छे, पछी मिथुन राशिमां प्रवेश करे छे। त्यारे मेषथी लईने मीन राशि सुधीना जातको माटेनुं आ सप्ताहनुं राशिफळ जोई लईए। प्रथम मेष राशि, आज सांज सुधी बीजा स्थान में चंद्रनु भ्रमण छे। मित्रों आवक में वधारो करे, परिवार साथे आनंदथी रही शको, नाना मोटा प्रवास पर्यटन ने वेग मळे। सूर्यनु आठमा स्थाने भ्रमण बहुत शांतिपूर्वक निर्णयों लेवा। गुरु छे ए लाभ स्थाने तमारा संतानोथी तमने लाभ आपशे। बहनोने परिवारमां तमारुं मान सन्मान कीर्ति वधे, तमारुं प्रतिष्ठामां वधारो थाय अने परिवारजनो साथे खूब सारुं रहेशे। वृषभ राशि ने आपनी राशि में उच्चनो चंद्र, आवकनु प्रमाण वधारे छे, परिवार माटे खर्च थाय। सप्ताहना प्रारंभमां आपनी राशि में खूब ज सारा निर्णयों साथे सूर्यनु सातमे भ्रमण, भागीदारीमां संबंधो साचववा पड़े। गुरुनु दशमे भ्रमण छे, नौकरियात वर्ग माटे तमारे खूब सारू रहेशे। बहनोने लग्न इच्छुको माटे नवी बातचीत आगळ वधे, मनना विचारो सुंदर बने। मिथुन राशि ने 12मा व्यय भवन में चंद्र आवक करता जावक वधी न जाए एनु तमारे खास ध्यान राखवू पड़शे। सप्ताहना प्रारंभ खूब ज सारा लाभदायक समाचार तमने आ सप्ताहना प्रारंभमां मळशे अने सूर्य छठे तमारी जूनी बीमारीओमांथी तमने मुक्त करशे। गुरु नवमा स्थाने आवे छे, धार्मिक कार्य थाय, धार्मिक स्थळोनी मुलाकात थाय। बहनोने खर्च करवामां अने मुसाफरी करवामां खास ध्यान राखवू पड़े आज सांज सुधी, पछी एमना माटे पण समय सारो छे। कर्क राशिना लाभ स्थाने रात्रि सुधी चंद्र खूब सारा लाभ आपे छे। स्त्री मित्रों के अन्य स्त्री वर्ग थी खूब सारू रहेशे। सप्ताहना प्रारंभमां 12मे चंद्र खर्च वधारे छे, सूर्य 5मे, संतानोनो खूब सारू रहेशे। गुरु 8मा स्थाने आवे छे એટલે ધંધાકીય આવક તો વધારે પણ બીજા વાદ વિવાદોથી દૂર રહેવું। બહેનોને સ્ત્રી પ્રસાધનોના ધંધામાં સારો લાભ મળશે, મુસાફરી ટાળવી। सिंह राशि ने 10मा अने 11मा स्थान वच्चे चंद्रनु भ्रमण छे એટલે आर्थिक दृष्टिए तमारा दरेक कार्य पूरा करावनार बने छे, नौकरियात वर्गने लाभ रहेशे। सूर्य चौथे स्थाने, स्थावर मिलकत वधारे, गुरु 8मे, गुरु आपने 7मा स्थाने એટલે લગ્ન ઈચ્છુકો માટે તમારે ખૂબ શ્રેષ્ઠ સમય રહેશે। બહેનોને સ્નેહીજનો સ્વજનોને મળવાનો આનંદ વધે, ગૃહિણી છે એમને લાભ થાય। कन्या राशि ने भाग्य स्थानमा चंद्र તમારા માટે धार्मिक कार्य, देव दर्शन અને धर्म कार्य, सामाजिक कार्य एमां सक्रिय रहेवानुं बनशे। सूर्य त्रीजे, आत्मविश्वास वधारे छे। गुरु छठा स्थाने, जूना शत्रुओने रोगमां पण राहत आपे छे। बहनोने तीर्थयात्रा, धार्मिक पूजापाठनो आनंद वधे, प्रसंगो सचवाय। तुला राशिने 8मा स्थानमां चंद्र आवकना साधनो वधारे, वाणी उपर जेटली मिठाश એટલું તમારું કાર્ય વધુ આસાન અને સરળ બનશે। સૂર્ય બીજા સ્થાને આવે છે। પારિવારિક જીવનમાં તમારે મૌન રહેવું પડે। જ્યારે પૈતૃક સંપત્તિના પ્રશ્નો આવે ત્યારે તમારે એ બાબત મૌન બની જવું। ગુરુ પાંચમે સંતાન લક્ષી કાર્ય થાય। બહેનોને વાહન ચલાવવામાં ધીરજ રાખવી, વાદ વિવાદથી બચવું। વૃશ્ચિક રાશિને સાતમા સ્થાનમાં ચંદ્ર માનસિક શાંતિનો અનુભવ કરાવે। દરેક નિર્ણયો લેવામાં આસાની રહેશે। સૂર્ય આપની રાશિમાં એટલે મગજ શાંત રાખવું, કારણ કે વૃશ્ચિક રાશિ મંગળની રાશિ અને સૂર્યનારાયણ અગ્નિ તત્વના દેવ, એટલે મગજ ઉપર ક્રોધ ન લાવવો। ગુરુ ચોથા સ્થાને, સુખ સગવડો કાર્યક્ષેત્રમાં વધારો થાય। બહેનોના દાંપત્ય જીવનમાં પ્રેમ હૂફ વધે, સારા નિર્ણયો લેવાય। ધન રાશિને જોઈએ તો છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર રોગ શત્રુઓ ઉપર જેટલો કાબુ રાખશો એટલું સારું રહેશે, એટલો જલ્દી ફાયદો થશે। પ્રવાસ મુસાફરી થાય। સૂર્યનું વ્યય ભુવનમાં ભ્રમણ વડીલોને તબિયતની ચિંતા રખાવે। ગુરુ ત્રીજે પહેલાથી સારો ભાગ્યોદય આપશે, એટલે અને ખાસ કરીને તમને પરદેશથી પણ ભાગ્યોદયની તક આવે। બહેનોને બિનજરૂરી મુસાફરીને કામકાજનો થાક દેખાય, શક્ય હોય એટલે થોડો આરામ પણ કરવો જરૂરી છે। મકર રાશિને પાંચમા સ્થાનમાં ચંદ્ર સંતાનોના શિક્ષણ અને મિત્રોના કાર્ય માટે તમારે દોડાદોડી વધશે, કાર્યબોજ વધે, નવા સંબંધો બનશે। સૂર્યનું લાભ સ્થાને આગમન છે, જૂના નાણાં પરત લાવવામાં મદદ કરશે। ગુરુ બીજે આર્થિક મુશ્કેલી યથાવત રખાવશે, ધીમે ધીમે રાહત થશે। બહેનોને નવા પરિચયો ભવિષ્યમાં લાભ કરતા બને, ઓળખાણ વધે। કુંભ રાશિને ચોથા સ્થાનમાં ચંદ્ર ભ્રમણ છે, ભૌતિક સુખ સગવડ એમાં વધારો થાય, શાંતિમાં વધારો થાય। ધંધાકીય ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે તમે સારા પ્રગતિના એંધાણ પણ મળે। સૂર્યનું દસમે ભ્રમણ છે, સરકાર રાજકારણ કે રાજકારણીઓથી તમને ખૂબ સારો લાભ રહેશે। ગુરુ આપની રાશિમાં દાંપત્ય જીવન ભાગીદારીમાં તમને ખૂબ મહત્વના કાર્ય કરાવશે। બહેનોને નોકરિયાત વર્ગને સારા પ્રમોશનની આશા સફળ થશે। તમારા વાહન ખરીદીનું સ્વપ્ન પૂરું થાય, વાહન સુખ મળે। મીન રાશિને છેલ્લે જોઈએ તો ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ છે, સાહસ અને પરાક્રમ વધારે છે, ભાઈ ભાંડુનું સુખ વધારે, ધર્મ કાર્યને આવક વધારવાના પ્રયત્નો સફળ થાય। સૂર્યનું ભાગ્યસ્થાને આગમન છે, દૂર દેશથી લાભ આપે, તીર્થયાત્રા દેવદર્શનનો લાભ મળે। ગુરુ બારમે ધર્મ કાર્ય પાછળ ખર્ચ વધારે, આનંદ રહેશે। બહેનોને પરદેશના જે કંઈ અટકેલા કાર્યો છે પૂરા થશે અને તમને પણ યાત્રા પ્રવાસનો આનંદ ખૂબ સારી રીતે મળી શકે છે। તો સૂર્યનારાયણનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ, ગુરુ મહારાજ કુંભ રાશિની અંદર અને ચંદ્ર મહારાજ આજે રાત્રિ સુધી વૃષભ રાશિની અંદર ભ્રમણ છે, ત્યારે આ સપ્તાહ કેવું રહેશે મેષથી લઈ અને મીન રાશિના જાતકો માટે જોયા પછી આ સપ્તાહનો વાસ્તુ વિચાર પણ જોઈ લઈએ। મિત્રો, જ્યારે આપણે રવિવારના દિવસે પશ્ચિમ દિશા તરફ જવાના હોઈએ, જો કદાચ આપણે ત્યાં પ્રવાસ કરવાનો હોય તો શુદ્ધ ઘી ચાખી અને કુમારી કન્યાને દાન આપી સૂર્ય મંત્રનો જપ અથવા સૂર્ય ગાયત્રી અથવા તો ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા જો આપણે જઈએ તો એ આપણું કામ બહુ સરળતાથી અને સહજતાથી પૂર્ણ થાય છે। એટલે ખાસ કરીને રવિવારે પશ્ચિમ દિશામાં જવાનું થાય તો શુદ્ધ ઘી, ચોખ્ખું ગાયનું ઘી ચાખી અને પછી નીકળવું જોઈએ। તો મિત્રો, આજે બસ આટલું જ। આવતા સપ્તાહે નવા વિચારો, નવી વાતો અને ઘણા બધા નવા વિષયો લઈને ફરી મળતા રહીશું। આજના કાર્યક્રમને પૂર્ણ કરવાની શાસ્ત્રી ચંદ્રેશ્વર સિંહ અનુમતિ આપશો સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર।